કેમ છો વાલા દોસ્તો? ચાલો તો હવે આપણે આગળ વધીએ એમસીક્યુની અંદર. તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ એટલે કે ધાતુ કર્મવિધિ ચેપ્ટર જે છે એની અંદર એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ જે છે એને લગતા એમસીક્યુ આપણે જોવાના છે. એ પહેલાં તમે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ જે છે એ તમે લેક્ચર જોયેલો હોવો જોઈએ, થિયરીવાળો. હવે આપણે એમસીક્યુ જોઈએ છે. તો હવે સૌપ્રથમ તમને આપેલું છે કે એલ્યુમિનોથર્મિક પદ્ધતિમાં એલ્યુમિનિયમ શેના તરીકે વર્તે છે? અભિવાહક, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા કે એક પણ નહીં. એલ્યુમિનોથર્મિક પદ્ધતિ એટલે એલ્યુમિનિયમ વડે રિડક્શન થાય છે બીજા ધાતુના ઓક્સાઇડનું. ઉદાહરણ તરીકે Fe2O3 છે, એનું એલ્યુમિનિયમ વડે તમે રિડક્શન કરો તો શું થાય છે? Fe મળે અને અહીંયા L2O3 બને. સમયને સંતુલિત નથી કરતા, જરૂર નથી. એલ્યુમિનિયમનું શું થાય છે? અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે પોતે કોના તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે. એલ્યુમિનિયમ કોના તરીકે વર્તે છે? એલ્યુમિનિયમ શેના તરીકે વર્તે છે? તો રિડક્શન કરતા તરીકે. તમારો જવાબ કયો આવશે? સી આવશે. બોક્સાઇડ ખનિજમાં કયા ઓક્સાઇડ અશુદ્ધ સ્વરૂપે હોય છે? બોક્સાઇડ ખનિજમાં કયા ઓક્સાઇડ એટલે કે બોક્સાઇડ જે છે L2 એલ્યુમિના જે છે L2O3 જે છે એમાં અશુદ્ધિઓ કઈ કઈ હતી? TiO2 ટિટેનિયમ ઓક્સાઇડ આ હતી, Fe2O3 આયર્ન ઓક્સાઇડ આ પણ હતી, SiO2 સિલિકોન ઓક્સાઇડ આ, એટલે આપેલ તમામ આવશે. એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. આપેલ વિધાનો પૈકી ખરા ખોટા પસંદ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફટકડી ડ્યુરાલ્યુમિન જેવી મિશ્ર ધાતુ બનાવે છે. ફટકડી શું બનાવે છે? ડ્યુરાલ્યુમિન જેવી મિશ્ર ધાતુ બનાવે છે. આ વાત સાચી છે. ડ્યુરાલ્યુમિન જે છે ને કોપર છે, મેંગેનીઝ છે, એમાં એલ્યુમિનિયમ વધારે હોય છે, 93% જેવું સમથિંગ હોય છે, એટલે એના જેવી જ મિશ્ર ધાતુ બનાવે છે. તો ટ્રુ ફોલ્સ જે છે ટ્રુ ફોલ્સ માટે આ વિધાન ટ્રુ આવશે. એલ્યુમિનિયમ પાતળા વરખ સિગારેટના ખોખામાં ઉપયોગી છે, આ પણ ટ્રુ છે. હોલ હેરોલ્ડ પદ્ધતિથી શુદ્ધ લોખંડ ન મળે, આ તમને ખબર જ છે, એલ્યુમિનિયમ મળે છે, એટલે આ ફોલ્સ છે. ફીણ પ્લવન પદ્ધતિ સલ્ફેટયુક્ત ખનિજ માટે, સલ્ફેટ તો SO4 2- આ હોવું જોઈએ ને, સલ્ફાઇડ S2- સલ્ફાઇડયુક્ત ખનિજ માટે વપરાય છે ને, ઓકે, એટલે આ વિધાન ફોલ્સ થશે. ટ્રુ ટ્રુ ફોલ્સ એટલે તમારો જવાબ આવશે ડી. બેયરની પદ્ધતિ માટે આપેલ કઈ પરિસ્થિતિ યોગ્ય છે? બેયરની પદ્ધતિ એને ઓએચ જે છે આપણે એલ્યુમિનાવાળી પદ્ધતિ આપણે યુઝ કરી હતી, 35-36 bar દબાણ, એને ઓએચ 6-8% દ્રાવણ, 473-523 kelvin તાપમાન, આપેલ તમામ બરાબર છે, ડી જવાબ. એને LOH 4 times માંથી L2O3 નું અવક્ષેપણ કરવા માટે શું પસાર કરવામાં આવે છે? એમાંથી CO2 વાયુ પસાર કરતા, તમને યાદ જ છે, તાજા બનાવેલા અવક્ષેપ કશું જ નહીં, અહીંયા સી જવાબ આવશે, CO2. સિમ્પલ વાત છે. A+B = C, આના માટે ΔH અને ΔS ના મૂલ્ય અનુક્રમે -1360 અને -+26 joule અને મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ છે, તો તાપમાન 400°C તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. આપણે ચેક કરી લઈએ, ટ્રુ ફોલ્સ વાળું જે છે એટલે ΔG = ΔH - શું આવશે? T ΔS આવું થશે. હવે આ ΔH ની વેલ્યુ કેટલી છે ભાઈ? -1360 કિલો જુલમાં છે, આની શેમાં છે? જુલમાં છે. તો ΔS ની વેલ્યુ, તાપમાન કેટલું છે? 400°C, 400 એટલે કેટલું થશે? 500, 600 અને 673 kelvin થશે, ઓકે. અને આની વેલ્યુ કેટલી છે? જુલ છે, અને કિલો જુલમાં ફેરવવી પડે કેમ કે અહીંયા કિલો જુલ છે, એટલે કિલો જુલમાં 0.026 થશે. આ પ્લસ છે તો પ્લસ માઇનસ કેવો થશે? માઇનસ, એટલે આ પણ માઇનસ અને આ પણ માઇનસ, એટલે તમારો જવાબ છે ઋણમાં જ આવશે. જે આવશે તે ગણતરી કરવાની કઈ જરૂર નથી, ઋણમાં જ આવશે. ઋણમાં આવશે એટલે પ્રક્રિયા કેવી થશે? આપમેળા થશે, એટલે આ વિધાન કેવું થશે? ટ્રુ થશે. નિક્ષાલન પદ્ધતિ દ્વારા સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણની પ્રક્રિયા માટે કેનું મૂલ્ય 1 કરતા વધારે છે, આ વાત પણ સાચી છે. વધુ જ હોય, નિક્ષાલન થાય છે, નિક્ષાલન પદ્ધતિમાં સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન કરી શકીએ મીન્સ કે કે 1 કરતા વધારે છે, ખ્યાલ આવ્યો ને, એટલે આ પણ ટ્રુ છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણમાં વપરાતી દ્રવ્ય ગલન પદ્ધતિ સોના જેવી ધાતુના ઊંચા ગલન બિંદુ ધરાવતી ધાતુ માટે વપરાય. સોના માટે વપરાતી જ નથી દ્રવ્ય ગલન પદ્ધતિ, આ તમને ખબર જ, ઓકે. તો ઝીંક માટે ને એ બધા માટે વપરાય છે, આના માટે વપરાતી નથી, એટલે આ ફોલ્સ આવશે. તો ટ્રુ ફોલ્સ એટલે એ જવાબ થશે તમારો. એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન દ્વારા થાય છે તે શેનાથી ઓળખાય છે?
હોપ પદ્ધતિ, આ બરાબર છે. હોપ પદ્ધતિ એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ છે એ હોપ પદ્ધતિ. એલ્યુમિનિયમ મેળવવા માટે એલ્યુમિના જે છે, બોક્સાઇડ જે છે, એનું શુદ્ધિકરણ છે તો બેયરની પદ્ધતિ વપરાતી આપણે જોઈ હતી. પણ આના માટે જે છે હોપ પદ્ધતિ વપરાય છે. એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ જે છે વિદ્યુત વિભાજનથી કરી અને હોપ પદ્ધતિ કહેવામાં આવે છે. એલ્યુમિના L2O3 માંથી એલ્યુમિનિયમ માટે કયા પિગલિત મિશ્રણનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યા છે? કોનું કોનું કયો કયો આપણે મિશ્રણ લઈએ છીએ અને પછી વિદ્યુત વિભાજન કરીએ છીએ? તો આપણે, તમને ખબર છે, L2O3 સાથે HF નથી લેતા, આ પણ નથી આવતું, આ આવે છે, આ નથી આવતું. L2O3 તો છે જ, Na3LF6 અને CF2 પણ લઈએ છીએ આપણે, ખ્યાલ આવો ને? એટલે આ આવશે, આ અને આ, અથવા આ અને અથવા એમ પણ ચાલે છે, ખ્યાલ આવો કે નહીં? એ સી જવાબ તો છે, આ તો KF આવતો નથી. આપેલામાંથી કયા ઓક્સાઇડમાંથી કાર્બન વડે રિડક્શન કરવાથી ધાતુ મેળવી શકાતી નથી? કાર્બન વડે રિડક્શન કરવાથી ધાતુ મેળવી શકાતી નથી. કાર્બન વડે તો એલ્યુમિનિયમ રિડક્શન કાર્બન વડે નથી થતું. એના માટે તમને ખબર છે આ જે પદ્ધતિ વાપરવી પડે છે, હોલ હેરોલ્ડ પદ્ધતિ વાપરવી પડે છે, એના વડે રિડક્શન એટલે વિદ્યુત વિભાજન કરવું પડે છે. કાર્બન વડે એનું રિડક્શન થતું નથી, એટલે એ જવાબ આવશે. હોલ હેરોલ્ડ પદ્ધતિ એલ્યુમિનિયમના અલગીકરણના સંદર્ભમાં આપેલામાંથી કયું વિધાન ખોટું છે? હોલ હેરોલ્ડ પદ્ધતિ જે છે એ પણ JEE નીટ માટે અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે પ્રક્રિયા દરમિયાન CO અને CO2 મળે છે. આ વાત સાચી છે, કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ મળે છે, આ સાચું વિધાન છે. આપણે ખોટું શોધવાનું છે. L2O3 અને CF2 નું મિશ્રણ ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતા લાવે છે, આ બરાબર છે, ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતા લાવે છે. L+3 કેથોડ પર મળે છે એલ્યુમિનિયમ સ્વરૂપે, આ પણ સાચું છે. Na3AlF6 એ વિદ્યુત વિભાજ્ય, Na3AlF6 વિદ્યુત વિભાજ્ય તરીકે નહીં, અભિવાહક તરીકે વર્તે છે. અભિવાહક, એનું કામ ગલનબિંદુ નીચું લાવવાનું છે ખાલી, વિદ્યુત વિભાજ્ય તરીકે નથી વર્તો. વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે તો કાંઈ એનોડ પર છે ને કાંઈ કેથોડ પર છે, એવું આનું કંઈ થતું, ખાલી અભિવાહક તરીકે વર્તે છે, એટલે વિદ્યુત વિભાજ્ય તરીકે નથી વર્તો, એટલે આ વિધાન ખોટું છે. એટલે આપણો જવાબ કયો આવશે? D આવશે, સીધી વાત છે. આપેલામાંથી સાચું વિધાન પસંદ કરો. સાંદ્ર NaOH દ્રાવણનો ઉપયોગ કરી બોક્સાઇડના નિક્ષાલનમાં સોડિયમ એલ્યુમિનેટ NaAlOH4 ટાઈમ્સ અને સોડિયમ સિલિકેટ Na3SiO2 બરાબર છે, Na3SiO2 બરાબર છે. ચાલો, આ મળ્યા છે, સોડિયમ સિલિકેટ મળ્યા છે, તો આટલી વાત જે છે આ વાત સાચી છે. પછી તો CO2 ના ઉત્પન્ન થવાથી ધાતવીય પ્રક્રમમાં કોપર પર ફોલ્લા દેખાય છે. CO2 ઉત્પન્ન થાય એટલે નહીં, SO2 ઉત્પન્ન થાય એટલે કોપર પર ફોલ્લા દેખાય, એટલે આ ખોટું થયું. ઘડતર લોખંડમાંથી પીગ આયર્ન મળે, ના, પીગ આયર્નમાંથી ઘડતર લોખંડ મળે, એટલે આ વિધાન પણ ખોટું. હોલ હેરોલ્ડ પદ્ધતિ એલ્યુમિનિયમ અને આયર્નના ઉત્પાદન માટે ઉપયોગી છે, નહીં, આયર્ન માટે ઉપયોગી નથી, કોના માટે છે? એલ્યુમિનિયમ માટે, એટલે આ ત્રણેય વિધાન ખોટા, આ વિધાન સાચું થશે. એલ્યુમિનિયમના નિષ્કર્ષણ દરમિયાન પ્રક્રિયા મિશ્રણનું ગલનબિંદુ ઘટાડવા માટે કયું રસાયણ વપરાય છે? ગલનબિંદુ ઘટાડવા માટે Na3LF6 ક્રાયોલાઇટ વપરાય છે, બહુ સીધી વસ્તુ છે. શું વપરાય છે? ક્રાયોલાઇટ. ઓકે, એટલે આ રીતે દોસ્તો MCQ વ્યવસ્થિત જોતા રહો, સોલ્વ કરતા રહો. થેન્ક યુ.